કેવલં ચિધેનામ અવેનામ ભયનમ દ્વિગાનામ લગોયમ અમોહમ સ્તો નિરાલમ નરાણામ અહમ નામ વ્રણે યમ નયેતિ નર્ણેયમ તો જપેનામ જપાયામ કયાનામ મયાયામ મનાતિ નજીક જાઓ તો જહાનામ નદાતા દેનામ વિછંદ વિનય જે કરોતિ વિધિ વૈ વેદાંતામ અચંતે નચંત સુનાતિ સનાતામ જેનાથ તો અગાધામ બહોદમ લહે જાન મહાદમ કુવેરમ તેયામામ નમામિ ઓ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય કૈવલ ધામ કી જય શ્રી અવિચળદાજી મહારાજ સત કૈવલ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ બિહાર ઈશ્વર ગુરુ સા ક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ધ્યાનમૂલં ગુરુ મૂર્તિ પૂજામૂલં ગુરુ પદં મંત્રમૂલં ગુરુ વાક્યં મોક્ષમૂલં ગુરુ કૃપા શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય કૈવલ ધામ કી જય શ્રી અવિચળદાજી મહારાજ કી જય સત કૈવલ સાહેબ અગાધભૂત ગ્રંથ શિબિર બીજો દિવસ પહેલું સત્ર મંગલાચરણથી આપણે ગ્રંથ પ્રારંભ કરીશું. ઓમ પ્રણામ ધામ જેનો જા કે શક્ત વ્યક્ત બ્રહ્માંડ જય જય કૈવલનાથ સનાતન અખિલાનંદ અવિનાશ વિલાસિક લોકચતુરદશ દ્વંદ્વ ફંદ ફન વિવિધ ભાત્ય ગુણ ગ્રંથ વૃંદ વિધિ અગણિત ઇન્દ્ર કટાક્ષ પાક્ષ વસુ અલંગ સલંગ એકતાસ આશ કહુ હંસ નિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન નમો નમો નિરવાણ પ્રાણપતિ પ્રકૃતિ બિનો ધન્ય પુરુષ પલક મે દેવયુગલ તબ દેવન કે દેવસ
સકલ શિર હો તુમ કૈવલ સાક્ષીવંત સુત સલંગ પ્રૌઢ પદ જય કરુણામય કાંથ અંત મધ્ય આધ્ય પરાપ હંસ રૂપ સ્તુતિ કુબેર નિજ સ્વર મંગલાચરણ પરથમ એહિ ધરન સજન ઉર ધ્યાન અવગ્રંથન પ્રારંભ હો લોક અસંખ્ય ઉત્તપન ગતિ સપ્ત દીપ સુર ધામ સહ સબ ગ્રંથ મે વાખ્ય હો વિવિધ ભાત્ય ગુણ ગ્રામ સકલ અંગ ભિન્ન અરથ બોધ શુભ સાર કહે સંશે હરન ભવ આદ્ય સકલેશ્વરાત કરુણેશ કૈવલ કર્તા કી શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી દ્વિતીય કુબેરાચાર્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી તૃતીય કુબેરાચાર્ય શ્રી બળદેવદાસજી મહારાજ કી ચતુર્થ કુબેરાચાર્ય શ્રી ભગવાનદાસજી મહારાજ કી પંચમ કુબેરાચાર્ય શ્રી પ્રયાગદાસજી મહારાજ કી ષષ્ઠમ કુબેરાચાર્ય શ્રી શીતળદાસજી મહારાજ કી સપ્તમ કુબેરાચાર્ય શ્રી અરિચલદાસજી મહારાજ કી શ્રી સર્વ સંતણ કી શ્રી સર્વ દેવણ કી શ્રી જ્ઞાન સંપ્રદાય કી ગુરુ ગાદી સારસાપુરી કી કૈવલ ધામ કી અગાધ બોધ ગ્રંથ સુધી પ્રારંભ સમય કા સત કૈવલ સાર સત્કેવલ સાહેબ સત્કેવલ સાહેબ સત્કેવલ સાહેબ કૈવલમ ચિદેનમ અવેનમ વયનમ નિધનમ નિરાલમ નારાયણમ મહાનમ રણેયમ જપેનમ જપાયમ જહાનમ ધાતા વિધે વૈ વેદંતમ અગાધમ બહોર્ધમ શ્રીમદ કરુણા સાગર કૈવલ ધામ કી શ્રી અવિચલદાસજી મહારાજ સત્કેવલ સાહેબ સત્કેવલ સાહેબ સત્કેવલ સાહેબ ક્યાંથી ચાલવાનું છે હા 73 તમારી ભલી થાય મને પાછળ મૂકો છે કંઈક ચાલો તારે 72 ગમો તો 13 આવવા જોઈએ સરસ જંબુદ્વીપમાં પરમગુરુનું પ્રાગટ્ય થઈ ગયું પરમગુરુએ આપણને કથા બતાવી તે પ્રમાણે એક ભવ્ય ધામ ગુરુગાદી સ્થાપિત કર્યું
જેમાં આપણે બધા અહીંયા બેઠા છીએ અત્યારે, ગુરુગાદીની સ્થાપના વિશે તો ઘણી બધી વાતો તમે ઘણી વખત સાંભળી હશે, પ્રગટ થયા પછી દિવ્ય પરમ ગુરુ 7 વર્ષ સુધી હિતબા માતાના નિવાસ સ્થાને રહ્યા એમ કહેવાય. અને 7 વર્ષની ઉંમરે દીક્ષા લઈ કૃષ્ણ સ્વામી મહારાજને ગુરુ તરીકે સ્થાપિત કરી અને કૈવલ ધર્મની ધજા ફરકાવવાનું શરૂ કર્યું. બહુ ઓછું વર્ણન આમાં તો આપ્યું છે, પણ કહેવાય છે આ જગ્યા બનાવી એ વખતના જે સારસા નગરના મહાનુભવો હશે એમની આગળ ગુરુ મહારાજે પ્રસ્તાવ મૂક્યો, ભાઈ હવે મારે બીજા દ્વીપોમાં જ ગયું તેમ અહીંયા સ્થાપના કરવી પડશે, આ જમીન પસંદ કરી. કેટલા ભક્તો એમ પણ કહ્યું જેટલી જોઈએ એટલી ગુરુજી તમારી છે, પણ પરમ ગુરુ તો અંતર્યામીને બધાનું મન જાણે ને, કે બધાના મન સરખા નથી. એટલે એમની હાથમાં જે છડી હતી એ છડી દ્વારા જે ભૂમિ અંકીકૃત કરી, આટલી ભૂમિ મારે જોઈએ. એમાં કેટલા કેનારા મળે, આટલું બધું શું કરવું છે, તમારે કેટલું જોઈએ. તો પરમ ગુરુએ કહ્યું ભાઈ આ હું અત્યારે આટલી જ લઉં છું અને આ જગ્યા મને નાની પડવાની છે, ભવિષ્યમાં જોયું જશે. અને એ વખતે વધારે જગ્યાએ નહોતી, ને તો આપણે 3 તબક્કામાં કર્યું ને ગુરુગાદી, હોસ્પિટલનો કેમ્પસ જુદો, પેલી બાજુ પાઠશાળાનો કેમ્પસ જુદો, એ બધો કેમ્પસ એક જગ્યાએ હતો, અડધું ગામ ઘેરી જાત. અને આ કેમ્પસમાં કેટલો બધો વધારો થઈ ગયો. તમે જે જગ્યાએ બેઠા છો જગ્યાએ પહેલી નહોતી, આ બાજુએ નહોતી, આ બાજુએ નહોતી, પણ જેમ જેમ જરૂર પડી તેમ તેમ ઉમેરાતું ગયું. કાલ સાંજે હું નીકળ્યો ત્યારે મને જોઈને બહુ આનંદ થતો, બધા એ બેઠા છે આમથી આમ, કોઈ સરસ, કોઈ ફરતા હોય બે ફિકર તો શું કહે ખબર, લોકો જાણે જો ને બાપાના બગીચામાં ફરતા હોય એમ ફરે. મને મનમાં એવું તો થયું કે આ બધાને કહું જાણે બાપાના બગીચામાં ફરતા એમ ફરે છે બધા, પણ બધા પાછા પાછા મને જવાબ આપતા કે બાપાના બગીચામાં જ ફરીએ છે, તો પછી શું કેમ એ વખતે. હજારો માણસ હોય તો એ સમય જાય એવો મોટો વિશાળ કેમ્પસ. અને તમને બધાને કહું, આ તમારા પરદેશથી જે બધા આવે છે બધા કહે છે કેમ્પસની સ્વચ્છતા સારી છે. અમારે એક ભાઈ લંડનથી આવતા હતા, આમ પોતે જઈને, પણ જેમની સાથે લગ્ન થયા હતા એ આપણા સંપ્રદાયના બેન હતા લંડનમાં, એટલે એ બેનની સાથે અહીંયા આવે છે. આજે જો કે એ બેન આવે છે, જ્યારે આવે ત્યારે દર વર્ષે 1-1.5 લાખ રૂપિયા અહીંયા ડોનેશન કરીને જાય. એમણે ઓફ થઈ ગઈ ભાઈ તો જઈને એ વાત કરે, મને અહીંયા આવવાનું બહુ ગમે છે કે તમારે જૈન દેરાસરમાં જઉં છું ને પછી અહીંયા આવું છું, પણ સ્વચ્છતા સારી છે. પણ સારી સ્વચ્છતા સાચવવી
તમારા બધાને પણ આ વાત, તમારી બધાની જવાબદારી, આપણા બધાની જવાબદારી. તમે ગુરુગાદી આવો, ધ્યાન રાખવાનું. કોઈ જગ્યાએ આપણે તો ના નાખીએ, પણ કોકે નાખ્યું હોય તો પણ લઈ લેવાનું. પેલું તમે યુરોપિયન વાત સાંભળી હશે ને, કે ત્યાં રેલવે મેટ્રો બહુ ચાલે છે, આપણે તો હમણાં શરૂ થાય છે. કોઈ જગ્યાએ કોઈ રેલવે સ્ટેશન પર આપણા બે ઇન્ડિયન હશે, બેઠા હશે ને, વળી પાછા સંતરા લઈ આવેલા, બેઠા બેઠા સંતરા છોલ્યા અને ચૂસ્યા અને પછી પેલું તન તો નાખ્યું અને ચાલ્યા ગયા. એક અંગ્રેજ જોતો હતો, એ જાણે કશું કયા વગર એ કોથળી લાવીને સંતરા એમાં જે છાંડાપડા ભરીને ગાર્બેજમાં નાખી આવ્યો. એટલે કોઈએ પૂછ્યું એને કે ભાઈ કચરો પેલા લો કે કર્યો અને સાફ તો શું કા કરું છું? તે કે જેમણે કચરો કર્યો ને એમનો આ દેશ નહોતો, અને હું એટલા માટે સાફ કરું છું કે આ દેશ મારો છે. તો તમારે ધ્યાન રાખવાનું, કોઈ કચરો કરે એવો હશે કે જેમ એમ માને કે આ ગુરુગાદી આપણી નથી. પણ જો તમે માનતા હો કે ગુરુગાદી આપણી છે, તો ક્યાંય પણ કચરો નજરે પડે તો ઉઠાવી લેવો જોઈએ અને સાફ કરવો જોઈએ. હમણાં બધા બધા મારા સ્વયંસેવકો વારંવાર કે અમે જૂતિયા બધા ગોઠવીએ છીએ, ગોઠવીએ કે શું કરવા ગોઠવો છો? એક વખત કહી દેવાનું ગોઠવ્યો છે એમ, પછી કોઈ એમને મૂકી જાય તો ગોહડું માંડ બાર નાખ્યા અને એટલે શોધવા જાય. એટલે આજ તો કહીને જ આવ્યો છું, બપોર પછી મેં કોઈ જતા જતા તો આટલી ટ્રેનિંગ આ બધાને આપો જ દો કે બધા ભેગા કરીને નાખ્યા હોસ્પિટલની આગળ, એટલે એમને મેળે શોધ, એટલે ખબર પડે કે આપણે આવું કર્યું હતું. પગથિયાની આગળ લખ્યું છે કે પગથિયાથી દૂર કાઢવા તમારા જોડા, તો એ કેટલા પગથિયાને અડાડીને કાઢતા હોય છે. પણ અમારા બધા પૂજારીઓ બુજારીઓ એમને કોઈ નજર ના પડે, પાછી મુશ્કેલી આ છે કે ભાઈ આપણે કોઈને કહીએ કે સૂચના કરીએ, આ બધી જવાબદારી આપણે લેવાની. બહુ સરસ ચંપલ મૂકવાનું બનાવ્યું છે, ત્યાં તમારા ચંપલ જૂતા કાઢો. કોઈને બૂટ હોય તો પણ બેસીને કાઢી શકે, પહેરી શકે એવી સરસ સગવડ બનાવી છે. તો તમે તો બરાબર છે, પણ બીજો કોઈ પણ ત્યાં નજીક ચંપલ મૂકે તો આપણા બધાની ફરજ છે કે એને ઉઠાવીને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવા. અને હું તો કહું છું કે આ લાતો કે ભૂત વાતો છે ના માને, એટલે ઉઠાવીને બહાર જ નાખ્યા હો, એટલે શોધે ને ખબર પડે કે આ મારી કંઈક ભૂલ છે, માટે કોઈક જૂતો બહાર નાખી આવ્યું. તો આ સ્વચ્છતા સાચવવી, શિસ્ત સાચવવી, ભોજન સમયે પણ બહુ પડાપડી નહીં કરવી. આપણે તો કશું રેશનિંગમાં નથી ચાલતું, પર્યાપ્ત હોય છે રેશનિંગ, માપનું આટલું જ મળશે, વધારે નહીં મળે એવું નથી. અને બીજી વસ્તુ એ પણ કહું તમને સાથ, કે ગુરુગાદીની વ્યવસ્થા વ્યવસ્થિત ચાલે, વહીવટ વ્યવસ્થિત ચાલે, એમાં આપણે બધાએ સહયોગ આપવાનો, અને ક્યાંય ક્ષતિ થતી હોય તો ધ્યાન દોરવાનું. જમવાનું આવે છે, અમે તો એમાં જમતા નથી, અમને શું ખબર પડે કે શું આવે છે કેવું આવે છે. આ તો કાલે અમારા ભાઈએ મેં પૂછેલા, જમ્યા હતા કે જમ્યા, કેવું હતા કે તીખું હતું. એટલે મેં બે ચાર જણને પૂછતા કે બધા કે આ તીખું હતું, સવારે તીખું હતું, તો મેં કેમ કહ્યું નહીં ભાઈ તમે બધાએ, અને આ ડોબાઓ અમારા મેં જમવા જાય પણ એ કોઈ દાડો ના કે આ સૂચના કરીએ કંઈક ફેરફાર કરો એમ. એટલે ક્યાંય પણ એવું હોય તો ચોક્કસ ધ્યાન દોરવું કે આમાં કંઈક આવી તકલીફ છે, અહીં આવીએ હું હાજર હોઉં ના હોઉં. હા, પહેલી વસ્તુ કે પણ આપણે પણ માત્ર ખાંચા કાઢવાના નહીં, આપણે એમાં કરવાનું કામ.
પણ છતાં ધ્યાન દોરવાનું, સાચી વાતની જે વાત હોય એ ચોક્કસ ધ્યાન દોરવાનું. એટલે આ બધી વાતો આપણે યાદ રાખવાની. બીજી વાત, નિશ્રાની શરૂઆત કહી દઉં તારે, હું ઘણી જગ્યાએ કહેતો હોઉં છું, ઉત્સવોનું આયોજન આપણે વારંવાર કરતા હોય છે. મને ઉત્સવ પ્રથમથી ગમે, એ ઉત્સવથી જ ઉત્સાહ આવે. સૌથી પહેલાં મેં બહુ વિરાટ ઉત્સવ 1982માં કર્યો હતો, 9 દિવસ. અત્યારે હું આવું ના કરું કે આટલે હવે હિંમત પડતી જ નથી, એ વખતે ખબર નહીં ક્યાંથી હિંમત આવી ગઈ. 9 દિવસ સુધી એટલા બધા લોકો માટે રહેવાની, જમવાની, લાખો માણસની વ્યવસ્થા, અને સંપ્રદાયના ભક્તજનોમાં પણ એટલો ઉત્સાહ. અને એનું બહુ સ્પિરિટ આવી. ત્યાર પછી આપણે એક મંગલ મહોત્સવનું આયોજન કર્યું. ગુરુગાદીને 100 વર્ષ પૂરા થયા, એ શતાબ્દીનું પણ આયોજન કર્યું વિશાળ મોટી સંખ્યામાં. અને હું કહું છું કે મારે, મને મારા જીવનમાં બધી પ્રસંગો માટેના સંજોગ મળે છે. ગુરુગાદીને 100 વર્ષ પૂરા થયા, શતાબ્દી મહોત્સવ જોયો, મારા સંજોગ મળ્યો ને. પછી હમણાં 4 વર્ષ પહેલાં 125 વર્ષ પૂરા થયા, જુઓ, ત્યારે આપણે આ બધું નિર્માણ લીધું, ગુરુગાદી કેમ્પસનો જીર્ણોદ્ધાર 125 વર્ષ નિમિત્તે આપણે ઊભો કર્યો. એમાં સુંદર સિંહાસન બનાવી દીધું. મને 50 વર્ષ થયા એ ઉજવવાનો મોકો મળ્યો. એમાં સરસ આયુષ હોસ્પિટલ અને સમૂહ લગ્નનું કામ થઈ ગયું. આજે પણ સમૂહ લગ્ન ચાલે જ છે. ત્યાર પછી આ વર્ષે સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવનો મોકો મળ્યો. 50-50નો આંકડા સાથે આપણે લેણું છે એમ. અને સુંદર આયોજન. જોકે હું એક વાત સ્વીકારું છું, હું ગમે એટલા મોટા આયોજન કરું, ગમે તેમ કરું, પણ નેમી મહારાજની સાથે જ્યારે તુલના કરું ને, ત્યારે એમ લાગે છે કે ગુરુજીનું પલ્લું ભારે હોય. બાલકુવેરની અંદર 80 વર્ષ પહેલા કૈવલ મંત્રો લખાયા હતા. 80 વર્ષ પહેલા જ્યારે ગામડાઓમાં એકાક બે વ્યક્તિ જ ભણેલા હશે, આવી બોલ પેન કે કાગળોની વ્યવસ્થા નહોતી, લાઈટો કે પંખાની વ્યવસ્થા નહોતી, અને છતાં એ વખતે 5 કરોડ મંત્ર લખાયા. હવે આપણે 500 કરોડ લખીએ તો એને બરોબર થઈ રહે, સમજ પડે છે? કારણ કે 80 વર્ષ પહેલા સોનાનો ભાવ 45 રૂપિયા તોલો હતું. કેટલા? અત્યારે કેટલા ગણા થયા? 100 ગણા. 45,000, 30,000, 40,000 ખરું ને? તો બરોબર પહોંચી રહીએ આપણે, ન તો મેળ ના પડે, સમજી લો. કેમ કે આજે કેટલા બધા ભણેલા, કેટલા બધા લોકો, કેટલી સગવડો. પેલા તો કાગળ પોતે ખરીદીને લખવાના હતા, અહીં તો 1/2 કિંમતમાં મળે છે. હમણાં અમરડાળમ ગયો હતો, ત્યાં 50 વર્ષ પહેલા નેમી મહારાષ્ટ્રે સંમેલન કર્યું હતું. આવતે વર્ષે એને પણ 50 વર્ષ પૂરા થાય છે. ત્યાં 9,62,00,000 મંત્ર લખાયેલા છે. 50 વર્ષ પહેલા પણ, ગઈકાલે મેં કહ્યું હતું કે પ્લિન્થ મજબૂત બનાવેલી છે એટલે આપણે ઉપર બધા ખોખા ઊભા કરીએ છીએ. તો એ પણ 50 વર્ષ, આવતી વર્ષે અમર ડાળવને 50 વર્ષ પૂરા થાય છે. એ તીર્થને ઉજાગર કરે નેમી મહારાજને. સંવત 2026 ફાગણ સુદ પૂનમ,
સંવત 2026 ફાગણ સુદ પૂનમના દિવસે પૂજપાદ નેમી મહારાજશ્રીએ એ કૈવલ મંત્ર, જે બાજુમાં મંત્ર મંદિર છે, એ મંદિર ઊભું કર્યું અને આ અમર દાડમ છે એમ સંપ્રદાયને જાહેર કર્યું. એને 50 વર્ષ આવતે વર્ષે પૂરો થાય છે. કમર કફ જોઈએ પણ ઉત્સવ ઉજવીએ બરાબર સારી રીતે. કેવો ઉજવવો જોઈએ આ વખત તમને બધાને પૂછીશ. હા, અત્યારથી સૂચન મોકલવાના ચાલુ કરી દો કે 50 વર્ષ કેમ કેમ ઉજવવું, આપણે શું કરવું. પરમગુરુ મહાપૂજાનું આયોજન કરે તો કેટલા લોકોને બેસાડવા. આમાં આપણે 75 વર્ષ બાલગુરુ ઉજવ્યા હતા, ખબર છે? 4000 લોકો પરમગુરુ મહાપૂજામાં બેઠા હતા. અને એનું તો એટલું બધું સરસ થઈ ગયું છે કે ગમે ત્યાં જઈએ તો હજુ એ પાટલા સામે આવે છે, ખબર છે ને? લગભગ કોઈ ગામ ભાગ્ય એવું હોય કે મારા માધવ પ્રદાસનો બહુ મોટો ફાળો, કે જ્યાં પણ જઈએ ત્યાં પૂજામાં પાટલો હોય છે. એટલે આ વખતે વિચાર કરીએ છીએ કે એવો સરસ બીજો પાટલો બનાવીને આપવો એમ અમર દાડમ નિમિત્તે. આ વખત કલ્પના કરો કે 11000 લોકોને પૂજા બેસાડીએ. અત્યારથી તો બરાબર કમર કસજો. તો એ 50 વર્ષ પછી શું કરવું, કઈ રીતે આખું આયોજન કરવું મહોત્સવનું, એ પ્લાનિંગ ચાલે છે. પણ બીજી અત્યંત મહત્વની વાત કહું તમને, આ વર્ષે બીજી એક સુવર્ણ જયંતિ આપણે ઉજવવા માંગીએ છીએ. એક મહિના પછી જ શનુ 50મી જયંતિ ઉજવીશું. ગુરુજીને નિશ્રા, ગુરુજીને નિશ્રાને 50 વર્ષ થતા નથી, પણ ગુરુજીને નિશ્રા 50મી આવે છે. ગુરુજીને નિશ્રા એક એવો ઉપક્રમ છે કે જેનાથી સંપ્રદાયમાં, સંપ્રદાયના યુવાનોમાં વિશેષ કરીને એક સુંદર જાગૃતિ. પરંપરાગત બધા અનુયાયી બન્યા, એમના પરિવારમાં પણ એમના લીધે છોકરાઓ સતકેવલ સાહેબ બોલતા થયા. પણ સતકેવલ સાહેબ શું છે, પરમગુરુ શું છે, આપણા સંપ્રદાયની વિશેષતા શું છે, એ વાત યુવાનો સુધી જો પહોંચી હોય તો એમાં ગુરુજીને નિશ્રાનો બહુ મહત્વનો ફાળો છે. તો આ વખતે તમને બધાને ખાસ મારે એક સંદેશ આપવો છે. કાલથી જ કામે લાગી જાઓ, અને વિશેષ કરીને યુવાનો 20 વર્ષથી ઉપરના અને 40 વર્ષથી નીચેના કોઈ વ્યક્તિ નિશ્રા વગર બાકી ન રહી જવા જોઈએ એવું અભિયાન તમે સરસ ચલાવો. અમારે મને લાગે વડોદરામાં કંઈક 50 ઈલાબેન ને બધા છે ને, નક્કી કરી ભાઈ જવું, સમજાવવું, બેસવું અને આગ્રહ કરીને એ 40 થી 50 વર્ષની, અરે 20 થી 40 વર્ષની ઉંમરના યુવાનો આ નિશ્રામાં, 50મી નિશ્રામાં ચોક્કસ આવે. અને એક વખત આપણે એક મહાનિશ્રા કરી હતી 1000 નિશ્રાર્થીઓની, આ વખતે 50મી નિશ્રા એથી પણ મોટી થાય એવો નિશ્ચય તમે બધા કરો. ઘરે ઘરે સંપર્ક કરો, અને હવે સંપર્ક કરવાની કલા તમારી પાસે ધીમે ધીમે આવવા માંડી છે. જાઓ, બેસો, વાત કરો, સમજાવો. સદભાગ્ય આ વખતની નિશ્રા 50મી નિશ્રા થાય છે, અને 50મી નિશ્રા યાદગાર નિશ્રા બનવી જોઈએ એવો સંકલ્પ તમે બધા કરો.
એમાં ક્યાંય કચાશ રહેવી ના જોઈએ. ભાવિ પેઢીને સંપ્રદાય કાંક આજે આજના વિષયમાં આજના સંદર્ભમાં પરમ ગુરુનું જ્ઞાન સમાજ માટે બહુ જ ઉપયોગી છે. નારાયણદાસજી મહારાજે જે કહ્યું છે કે ભાઈ આ એક કઠણ કલી કાલમે પ્રગટે પરમ દયાલ, આવા વિકટ કલી કાલમાં કે જેમાં અંધશ્રદ્ધાનો દોર જબરજસ્ત ચાલે છે, એવામાં સમાજને અંધશ્રદ્ધામાંથી બચાવીને સાચા જ્ઞાન સાથે જોડવાનો પ્રયાસ પ્રત્યેક અનુયાયીને આ જવાબદારી પરમ ગુરુએ સોંપેલી છે, યાદ રાખજો. પ્રત્યેક અનુયાયીને પરમ ગુરુએ આ જવાબદારી સોંપી છે કે તમે જાગ્યા બીજાને જગાડો. એટલા 50મી ગુરુજીની નિશ્રા નિમિત્તે અહીં બેઠેલા બધા જ પ્રયત્ન કરો, અને આ ઇન્ટરનેટના માધ્યમથી કે બીજી રીતે જે લોકો સાંભળે છે અથવા જેમને સંદેશ મળશે સોશિયલ મીડિયાથી વોટ્સઅપથી, એ બધાને જ આ મારી ખાસ અપીલ છે, મારો ખાસ સંદેશ છે કે આ વખતની ગુરુજીની નિશ્રામાં આપણા પરિચયમાં, આપણી જાણમાં, આપણા સંપર્કમાં આવેલા જે અનુયાયી અથવા આપણા સંપર્કમાં ન હોય પણ આપણને ખબર હોય કે અહીં આપણા અનુયાયી છે, પરિવાર આપણું છે, એવા પરિવારમાંથી 20-40ની ઉંમરમાં જે કંઈ બાકી હોય એ દરેકને આ નિશ્રામાં આપણે લાવવા, અને એ જ ખરેખર પરમ ગુરુની સાચી સેવા છે. બાપજી છે આખી વાત કહે છે, એક ચોપાઈ હું વારંવાર યાદ કરું છું, 100 બાતન કી એક બાત, વચના સચના કરી સરાવો. પરમ ગુરુના વચનોને સાચા માનીને એનો મહિમા ગાઓ, બધી જગ્યાનો મહિમા પહોંચાડો, અને મહિમા, સાચો મહિમા પરમ ગુરુનો દરેક સુધી અથવા જ્ઞાન સંપ્રદાયનો દરેક સુધી પહોંચાડવો હોય તેના માટે આ ગુરુ ગાદીના પટાંગર સિવાય બીજું કોઈ પટાંગણ આપણને કામ લાગવાનું નથી. એ ચોક્કસમાં જો તમે ગ્રંથ શિબિર આપણી ચાલે છે, કેટલા બધા લોકો, અને તમે તો અહીં સાંભળો છો, લાઈવમાં એક સેંકડો લોકો સાંભળે છે, અને ત્યાર પછી હજારો લોકોનો લાભ લેવાના છે. પરમ ગુરુ આપણને નિમિત્ત બનાવ્યા છીએ, આપણે આ કાર્યમાં પૂરપાઠ સફળ થઈ રહ્યા છીએ, બાકી ઘણા ખતરા કરીને મૂકી દીધા. તો એ ગુરુગાદીનો પ્રતાપ છે, પરમ ગુરુનો પ્રતાપ છે. એટલે કોઈને પણ પરમ ગુરુના જ્ઞાન સાથે જોડવા હોય તો નિષ્ઠાપૂર્વક એને ગુરુગાદીના કાર્યક્રમ સાથે જોડવા પડશે. ગુરુગાદીના કાર્યક્રમ સાથે જોડાશે તો જ એ પૂરેપૂરો યથાર્થ અને નિષ્ઠાવાન, કોઈ પણ પ્રકારના અહંકાર સિવાય, પક્ષાપક્ષ સિવાય, બીજા દ્વેષભાવ સિવાય સરળતાપૂર્વક પરમ ગુરુનો અનુયાયી બનશે. એને ગુરુગાદીના કાર્યક્રમમાં જોડશો તો જ, એ સિવાય સંભવ નથી. અને આપણે આપણું હિત ચાહતા હોઈએ, પરમુના પુરુષાર્થને સફળ કરવા ચાહતા હોઈએ, પરમુની કૃપા મેળવવા ચાહતા હોઈએ, તો આપણે આ પ્રયત્ન બરાબર કરવો પડશે, આ પુરુષાર્થ કરવો જ પડશે, તો જ આપણે અહીંયા ગુરુજીએ ઘણા બધાની વાતો કરી છે, ભક્તોની, એ બધા પાત્ર બન્યા, એમણે પાત્રતા કેળવી. તો આ પાત્રતા કેળવવા માટે આપણા માટે આ જ એક રસ્તો છે. એટલે આ વાત ચોક્કસ સાંભળી લેજો, અને હવે આપણે ગ્રંથનો વિષય આગળ ચલાવીએ. તમે કહો છો તે પ્રમાણે 72મો અંક શરૂ થયું છે, બરાબર? ચાલો તારે ગાવ છો ભાઈ. સરવ સમેટ ચારુ મુખયંસુ બ્રાહ્મણ ક્ષત્રિય સૌદર વંશુ ચારુ બરણ હેત અધિકારી પ્રીત રીત હમ શેરત
વાત પ્યારી, તામે કોઈ કોઈ અધિક હે તારું નામ નવે સતીન કો વિસ્તારું માયા રામ જન કૃષ્ણ જી હે સહિત સમેતો ઓરવિ પ્રહરી જન કે બાવા મોક્ષ મોક્ષ કે નામ બતાવા તામે દ્વે મહિ શ્રેષ્ઠ સયાનો રામ જન કૃષ્ણ બખાનુ. જંબુદ્વીપમાં સારસા નગરમાં આ દિવ્ય અલૌકિક ધામની રચના કરી, પરમગુરુએ ગુરુગાદીની સ્થાપના કરી અને એમાં મુખ્ય સારસા નગરના ભક્તજનોએ જે રીતે પરમગુરુની સેવા કરી, જેમણે જેમણે સેવા કરીને પરમગુરુનું દિલ જીત્યું હશે, પરમગુરુને પસંદ કર્યા હશે, એવા મુખ્ય મુખ્ય ભક્તોનું વર્ણન પરમગુરુએ અહીંયા કર્યું છે. સર્વ સમેટ ચાર મુખ અંશુ, બ્રાહ્મણ ક્ષત્રિય સૌદર વંશુ. આ ગામની અંદર ચતુર્વર્ણી જનતા પ્રજા નિવાસ કરતી હતી. ચારે ચાર વર્ણના માનવ આ ગામમાં રહેતા હતા અને પરમગુરુ કહે છે ચારે ચાર વર્ણના લોકો મારા શિષ્ય બન્યા હતા. આ કેટલી મોટી વાત છે જુઓ. ઊંચ નીચનો ભેદ નહીં. હું ઘણી વાર કહેતો હોઉં છું પરમગુરુના જ્ઞાનમાં વર્ણ ભેદ નથી ને લિંગ ભેદ નથી. વર્ણ ભેદ એટલે જ્ઞાતિ ભેદ, લિંગ ભેદ એટલે સ્ત્રી પુરુષ માટેનો ભેદ. તો મુખ્ય મુખ્ય ચારે વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિ સૌદર એટલે શુદ્ર અને વંશ એટલે વૈશ્ય. બાપજી તો આ જગાદબોધમાં પહેલાં તમે સાંભળી લીધું હશે કે જન્મથી કોઈ બ્રાહ્મણ છે જ નહીં, બધા જ શુદ્ર છે. પોતાના કર્મથી ને સમજથી જ ઊંચ નીચ થયા છે. પરમગુરુએ જન્મથી ઊંચ નીચનો ભેદ સ્વીકાર્યો નથી એવા ઘણા દાખલા આપ્યા છે કે આપણી સંસ્કૃતિમાં પણ એવું છે. આ તો પાછળથી જ લોકોએ ઠોકી બેસાડ્યું કે આ વર્ણ એટલે એમાં બધા ઊંચ જ જન્મે અને ઊંચ જ કહેવાય, એ પવિત્ર, એમનો જ બધો અધિકાર. એ બધી જે માન્યતા છે એ પાછળથી સ્વાર્થી લોકોએ પોતાનો ઇજારો સ્થાપવાના ભાવથી સમાજમાં વહેતી કરી છે. ઇજારાશાહી, અમે જ ઊંચ, અમારો જ અધિકાર, અમને જ પૂજો, અમને જ ખવડાવો તો જ તમારું કલ્યાણ થશે. પણ આ પરમગુરુના જ્ઞાનમાં એવા ઘણા દાખલા બાપજી આપ્યા છે કે અનાદિકાળથી જેની કરણી શ્રેષ્ઠ એ જ શ્રેષ્ઠ, પછી ગમે તે કુળમાં જન્મ્યો હોય, ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય, પણ જેની કરણી કનિષ્ઠ છે એને કનિષ્ઠ જ કહેવાય, એને ઊંચ કહેવાય નહીં. એટલે અહીંયા ચારે વર્ણ, ચારુ વર્ણ હેત અધિકારી, ચારે વર્ણ અધિકારી હતા. જુઓ કહો, ઉચ્ચ વર્ણના લોકો મારે ત્યાં આવવા માટે અધિકારી છે એવું નહીં બાપજી કહે છે. અહીંયા આવવા માટે ચારે ચાર વર્ણના લોકોને અધિકાર હતો અને આજે પણ છે. આજે પણ દરેકને આપણા મંદિરમાં બધા જ ઉપર દર્શન કરી શકે, આવીને ચડી શકે.
હું પેલા ગાદી પર આવ્યો ત્યારે એક ભાઈએ મારા દર્શન કરવા આવતા હતા, સામેથી બહુ વડીલ મર્યાદા વાળા, એટલે અહીં દરવાજે આવીને બેસે, દેવળ ઉપર નીચેથી પગે લાગે અને આ ખૂણાના પગથિયા ઉભા રહે એટલે એક ભાઈ અંદરથી ચણામત લઈને એને આપે અને ચણામત લે. મેં જોયું એક દિવસ કે આવું કેમ, મેં પૂછ્યું કેમ તમે ચણામત ના લેતા, કે આ બધા પટેલી આવે છે અને કોઈક મને વરી પડી કઈ કેમ તમે કોણ કે ના ચાલો હેડો આવો. બાપજી જોજો હા કેટલા લોકો નારાજ થઈ જશે, મને કહેશે મારા લીધે તમારે શોષવું પડશે. મેં કહું મારા ગુરુ મહારાજે એમ લખ્યું છે ગ્રંથમાં, મારા ઈષ્ટદેવ જેમનું મંદિર છે એમણે લખ્યું છે કે બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર વૈશ્ય સૌમ્ય બોલે હરિનો અંશ, તો પછી બીજા કોઈને બીક રાખવાની મારે ક્યાં જરૂર. ભાઈ આવી ગયા ઉપર, એકબીજા ત્રાસી નજરે જોયું ખરું. પછી એ ભાઈએ એટલે અહીંયા ટાવર પાસે એ મારા બધા જેને ભંગી લોકો કહે છે એ બધા વસે છે ને એ પરિવારમાંથી આવતા હતા. ભાદરવા સુદ પૂર્ણમનો વરઘોડો નીકળ્યો એટલે હાર લઈને ઉભો રહ્યો એ માણસ પાસે, બધાને વચ્ચે હાર પહેરાયો મને. પછી અત્યારે તો પધરામણી બધી જગ્યાએ પધરામણી જઈએ આપણે. અને અહીં પરમગુરુએ લખ્યું છે કે ચારે ચાર વર્ણને અહીંયા અમારો અધિકાર હતો છે, કોઈ પણ વર્ણ નથી આવ્યો, બધાને ગુરુ મહારાજના દરબારમાં આવવાનો અધિકાર છે, પછી ગમે તે વર્ણમાં જન્મ્યો હોય. એટલે કે ચારું વર્ણ હેત અધિકારી, હેત પૂર્વક પાછું પ્રેમ પૂર્વક એમ નહીં, હા પાછું એવું પણ બને, કેટલા લોકો કેટલા હોય કેવા હોય છે, હેત પૂર્વક તમે કશું કરો ને તો બહુ આપણને ગમે. દેખાવ પૂરતું નહીં, ભાવથી. બહુ વર્ષો પહેલા થોડા લોકો મારી પાસે આવેલા રાજકારણી, એ છે અમે બધા એક આયોજન કર્યું છે કે આપણા મંદિરમાં હરિજન પ્રવેશનો કાર્યક્રમ રાખવો છે. આ રાજકારણી લોકો તું કે છે તમે કરવા દેશો, ભાઈ અમારે તો હરિજન બધા આવે જ છે, એટલે અમારા પર જો ન જતા હોય ત્યાં આ નાટક કરો, અહીં તો બધા આવે છે પ્રેમથી આવે છે અહીંયા, એટલે હું આ નાટક તમને ના કરવા દઉં. પછી તમારે જો આવતા જ હોય તો પછી કરવાનો શું, આ કરવામાં શું વાંધો. મેં કહું મારે આવતા છે એ મારા ગુરુજીની આજ્ઞાથી આવતા છે, એ મારે એવું નહીં કહેવડાવું કે તમે કરાયો પ્રવેશ એમ, એનો જશ મારે તમને નહીં આપવાનો. ઊંચ નીચનો ભેદ મિટાવવાનો જશ એ મારા ગુરુ મહારાજનો છે, તમારો નથી. એમણે કહ્યું છે કોઈ ઊંચ નથી ને કોઈ નીચ નથી, માટે તમારું નાટક નહીં. આપણે તો પરમગુરુ કરુણાસાગરને આપણે મહારાજ કહે, કેટલાક ભગવાન કહે, તું પ્રેમથી કહે તો મને જરાય વાંધો ના આવે. અમે મારા પેલા આદિવાસી વિસ્તારમાં સપ્તદ્વીપની કથા હતી, વાંકલ પછી બીજું મોરીઠા, તમારા ભાઈ જે સંચાલક હતા બિચારા બહુ ભોળા ભાવ, અહીંયા કદાચ બેઠા હશે કહો. એક બે કરુણાશંકર ભગવાન પછી અલખે કે મહારાજ, મેં કહું એવું નહીં, તમે તમારા ભગવાન બોલો બે ધડક, તમને શું વાંધો છે, મને વાંધો નથી. કે તમે ભાવથી બોલો છો, અહંકારથી નહીં, મારો ભાવ છે. અને પરમગુરુને ભગવાન કહેવામાં કશું કઈ પાપ નથી લાગતું, મહારાજ કહેવામાં કશું પાપ નથી લાગતું. પણ કેટલાક અમારે તો આવે ઉંદર પૂછા, અહીં આવીને જોર જોજો કર્ણાટક ભવાન વિજય ભવાન એમ જાણે, અમે તો આજે બોલી આવ્યા, બહુ મોટો ગઢ જીતી આવ્યો હોય એમ. હા એવા બુઢિયાઓને હું કહું ઘેડા માડો વાર, કે એમાં માત્ર ભાવ નથી પણ દ્વેષ છે. એમને પરમગુરુ કરુણાસાગર પ્રત્યે ભાવ નથી, એ ભાવથી નથી બોલતા, એ દ્વેષથી બોલે છે, અહંકારથી બોલે છે, બતાવવા બોલે છે.
બાકી તો ભાઈ જેમને વર્ષોથી અભ્યાસ થઈ ગયો હોય બોલે, પછી ધીમે ધીમે જેમ જેમ સમજ પડે તેમ તેમ છૂટી જાય. અહીં બેઠા છે બંતાવજી મારા ઉમરાના ભક્તો નિશ્રામાં ઘણ શિબિરમાં, અને કાયમ દરેક કાર્યક્રમમાં ખૂબ સારી સંખ્યામાં આવતા હોય છે. એ ત્યાં પ્રભાત ફેરી ફરે છે તો એ મંદિરમાંથી કરુણાશંકર મહારાજ કે જે બોલીને પ્રભાત ફેરી શરૂ કરે છે. આપણે નથી કહ્યું કોઈ દિવસ તમે આવું કરજો એમ, પણ એમને કે ના, અમને અમને આ સમજાયું છે કે અમારે આજ બોલવાનું છે. એટલે સમજ વસ્તુ બરાબર છે ભાવથી. એટલે અહીંયા પરમ ગુરુના જે દરબારમાં બધા જ સમાન છે. અને પેલા બધા લોકો બધા બહુ એ વખત નહીં, એટલે એ વખતે બીજેપી પાર્ટી નહોતી, તો 40-50-40-1 વર્ષ પહેલાંની વાત કરું. પણ એ પેલા ખાદીધારીઓ પોતપોતાની જાતને બહુ અંત્યોદયવાદીને વિકાસવાદીને આવું બધું જાહેર કરવાનો કેટલો શોખ હોય ને. અમે આટલી જગ્યાએ હરિજનોના મંદિરમાં પ્રવેશ કરાયા, એટલે એ ભાઈ આપણું પણ લિસ્ટમાં નામ મૂકવા માગતા હતા. મેં કહ્યું ભાઈ અમારે નહીં આવવું, કાકા અમારે તો તમારા ગુરુ મહારાજે પહેલેથી જ અમને સંસ્કાર આપ્યા છે કે બધા જ કૈવલ કરતાના અંશ છે, એક જ કરતાના અંશ છે. હાડ માંસ અગર રુદ્ર સરખું છે કોણ, આ સંસ્કાર પરમ ગુરુ આપ્યા છે. અને એ જ વાત અહીં પણ લખી છે, તે મહત્વ નહીં કે હેત રાખનારા જેમને જેમને હેત હતો પરમ ગુરુ પ્રત્યે, એવા ચારે ચાર વર્ણનો અહીંયા એક સમાન અધિકાર હતો. જેમને પરમ ગુરુ પ્રત્યે હેત છે એવા હિતાર્થી લોકો ગમે તે જ્ઞાતિમાં જન્મ્યા હોય, ગમે તે વર્ણના હોય, બેશક એ કહી શકે કે પરમ ગુરુ અમારા ગુરુ છે. અને પરમ ગુરુ તો કે છે એમના શરણમાં જે આવ્યો હોય એ કે આ મારો સેવક છે. પરમ ગુરુ તો સ્વીકારે છે ભાવથી જે કોઈ આવ્યો હોય, તે ભણેલો હોય કે અભણ હોય, ગામડાનો હોય કે શહેરનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બ્રાહ્મણ હોય કે ભંગી હોય, પણ પરમ ગુરુ એમ કહે છે આ મારો છે. જેને પરમ ગુરુ પ્રત્યે હિત છે એ બધા જ પરમ ગુરુના છે. એટલે અહીંયા આ જે વાત બહુ મહત્વની છે કે ચારુ વર્ણ હેત અધિકારી, પ્રીત રીત હમશેરત પ્યારી, એમની દરેક પ્રકારની પ્રીતિ રીતિ પરમ ગુરુ પ્રત્યે એમને યારી હતી, અને એમની પ્રીતિ રીતિ પરમ ગુરુને પણ પ્યારી હતી. ચારે વર્ણના લોકોની પરમ ગુરુ પ્રત્યે જે પ્રીતિ હતી, પરમ ગુરુ પ્રત્યે જે બધાનો સેવા ભાવ હતો, એનો ગુરુ મહારાજ સ્વીકાર કરતા હતા. બધાના માટે આ ચોપાઈ મને બહુ અતિ મહત્વની લાગે છે. તામે કોઈ કોઈ અધિક હેતારું, પછી એમાં પાછા કેટલાક બહુ અધિક હેતવાળા, વિશેષ હેત ભાવ. નામ નવેશ તિનકો વિસ્તારું, એમાંથી કેટલાકના નામ નિર્ણય કરીને, મેં નિવેશ કરીને શોધીને હું તમને કેટલાક કહું છું. માયા રામ જન કૃષ્ણા જી હેતુ જી ભાઈ જય ભાઈ સહિત સમેતુ, બધા નામ છે. માયા રામ, કૃષ્ણા રામ, જી રામ ભાઈ ને જયરામ ભાઈ, જય ભાઈ, આ બધા ભક્તો હતા કે છે. ઓર વિપ્ર હરિજન કે ભાવા, બાપજી બધાને હરિજન જ કહ્યા છે, માથાકૂટ જ નહીં. ગાંધીજી તો અમુક લોકોને જ હરિજન કહ્યા, બરાબર છે. જયારે પરમ ગુરુએ તો બધા જ હરિજન, હરિનાજન, હરિજન એટલે અહીં કેવો શબ્દ, બ્રાહ્મણ હરિજન, એવું કહ્યું જોયું તમે, કેવા હરિજન, હા બ્રાહ્મણમાં હરિજન હોય એમ, હે વાણિયામાં હરિજન હોય, પટેલમાં હરિજન, હા અડતા પહેલા ધ્યાન રાખજો, પૂછજો કે તમે હરિજન છો કે નહીં. બધામાં હરિજન હોય. ગુરુ મહારાજ કે વિપ્ર હરિજન કે ભાવા, જુઓ શબ્દ એવો વાપર્યો છે. વિપ્રમાં જે હરિજન હતા એને હરિના જન. કેટલાક શબ્દો પછી આપણે રૂઢ પ્રયોગ કરી નાખીએ. ગાંધીજીએ બે ઊંચા ભાવથી કહ્યું કે ભાઈ તમે જેને શુદ્ર કહો છો,
જેને અસ્પૃશ્ય ગણો છો, જેને અવર્ણ ગણો છો, એ બધા ધાર્મિક ભાવવાળા બહુ ઊંચા હતા. આજે આમાં કેટલા લોકો છે જેને આપણે અવર્ણ કહીએ અથવા તો નીચી જ્ઞાતિને કહીએ, એ લોકોના બારણે પણ તુલસીના ક્યારા હોય છે. એ લોકો પણ ઘરમાં સેવા પૂજા રાખે, અને એ પૂજા રાખે, માને કે કોઈ એવી આપણે જો કે શબ્દ બોલવો પણ આપણને તો યોગ નથી લાગતો, અમુક જ્ઞાતિ માટેનું અમુક સંબોધન પણ આપણને યોગ લાગતું નથી, પણ આ તો જસ્ટ કહીએ કે કોઈ શુદ્ર હોય અને એને માનતો હોય વિષ્ણુને, અને એ જો પ્રસાદ ધરાવે તો એના ઈષ્ટદેવ ના પાડે, ના ના પાડે, એમને લેવું જ પડે, અને લેવું પડે એટલે પછી ખબર તમને આ વિશ્વામિત્રને એક વાત આવે છે. વિશ્વામિત્ર રાજામાંથી ઋષિ થયેલા, ક્ષત્રિય કુળમાંથી આવેલા, એટલે અકળાજી જાય ને આખું ભેળ તો કેવી રીતે બદલાય, એટલે ઋષિ ખરા પણ અકળાજી વાળા ઋષિ હતા, જેને તેની હાથે વેર બાંધી દેવું એમનું જીવન ચરિત્ર. આજે પેલા જે ઉપર મોકલવાની વાત કરી ત્રિશંકુને, એ પ્રકારનો ઇન્દ્ર સાથે હોડ જ કરીને, તો એક વખત કે છે એવું બન્યું કે 12 વર્ષ સુધી મેઘ વર્ષ્યો નહીં. કંઈક કોઈક જગ્યાએ ઇન્દ્રમાં યજ્ઞમાં કંઈક ભૂલ પડી ને એમાં ઇન્દ્રનો ભાગ ના મળ્યો ને ઇન્દ્ર રિસાય ને આવી વાત આવે છે, એટલે ઇન્દ્ર કે મારે વરસવું જ નહીં. 12 વર્ષ સુધી વરસાદ ના પડ્યો ત્યારે વિશ્વામિત્ર તપમાં બેસી ગયેલા હતા. 12 વર્ષે ઉઠ્યા ત્યારે જોયો, કહો ક્યાંય જોવા જુઓ તો હાડપિંજર હાડપિંજર, ભૂખચારાથી ભૂખમરાથી પશુઓ મરી ગયેલા, માણસો મરી ગયેલા, કૂતરા બિલાડા જ્યાં જુઓ ત્યાં, અને જે માણસ માણસને મળે તો એ બચકું ભરીને જે ખાવાનું મળે જેટલું નીકળે એટલું, આવી સ્થિતિ જોઈ. એટલે વિશ્વામિત્ર પછી આવું શું, આટલી બધી અરાજકતા, કંઈ ખાવાનું નથી, અનાજ નથી, વનસ્પતિ નથી. એટલે કોઈને પૂછ્યું શું થયું આ, ત્યાં કે ઇન્દ્રદેવ રૂઠી ગયા છે અને વરસાદ વરસાવતા નથી. એવું થયું તા કે આ ચાલો તારા, ચાલો હવે ઇન્દ્રની દશા કરીએ. એટલે આમણે શું કર્યું વિશ્વામિત્રે, તમે કદાચ આ કથા સાંભળી હોય તો, મને લાગે હું તો પહેલી વાર જ કહું છું આ કથા મારી કથામાં, એક ભંગી એક મરી ગયેલું કૂતરું ખેંચી લઈને જતો હતો. એટલે વિશ્વામિત્ર પૂછ્યું ભાઈ આ કઈ લઈ જાય છે કૂતરું મરી ગયેલું, આમ ફેંકી દેતા કે ભગવાન પહેલા ફેંકી દેતો તો હવે ફેંકી ન દેવાય, કે છે આ તો મારા નસીબે મળ્યું છે, એટલે હું ઘેર લઈ જઈશ, અને કેટલા દિવસથી ભૂખ્યો મારો મારો પરિવાર, આજે કંઈક એનું સારું ખાવાનું. આવી સ્થિતિ. એટલે વિશ્વામિત્ર કે તું મને ઓળખે, તો કે ઓળખું છું પ્રભુ આપ ઋષિ છો, તો કે શું તારા પરિવાર માટે તું બીજું કોઈ કૂતરું શોધી કાઢ, આ મને ના આપી દઉં, તો કે તમે ઋષિ થઈને આવું ખાશો, તો કે કશું નથી મળતું તો ખાવું જ પડશે ને શું થાય. એટલે ભંગીએ આ મરેલું કૂતરું વિશ્વામિત્રને આપી દીધું. વિશ્વામિત્રએ સરસ રીતે તાપણું સળગાવીને અંદર નાખીને શેકીને બનાવ્યું, અને પછી ઋષિનો ઈચ્છા કે ભાઈ પહેલાં તો દેવોને જમાડવા પડે, થાળ બનાવીને આવાહન કર્યું ઇન્દ્રનું. ઇન્દ્ર આવ્યો કગર તો આમ ધ્રુસતો ધ્રુસતો, પ્રભુ તમે મને શું ધરાવ, ભાઈ તો મારે ભોગ ધરતા પહેલાં ઇન્દ્રને ધરાવો, તમને ધરાવવો પડે. અરે પણ તમે મને ભ્રષ્ટ કરી દેશો, કે છે આ મરેલું કૂતરું
તે પાસે તમે એક ભંગી પાસેથી લીધું, ત્યાં કે જે હોય કશું છે ને તો શું કરું કે છે, મને આખી પૃથ્વીમાં ક્યાંય એક ઝાડને પાંદડું સરખું નથી, અને મને ભૂખ લાગી છે, અને મારો નિયમ છે કે ઈષ્ટદેવને આરાધન કરીને એમનું આવાહન કે નવા અર્પણ નાખો તો હું લેતો નથી, તો મારે કઈ મરી જવું તમારે લીધે કે ખાવ? કે આ તો ઋષિ કહેવાય, હવે શું કરવું? પ્રભુ કહે છે હું આમ વરસાદ વરસાવી દઉં, કે તમે વરસાદ વરસાવો આજે તો કેટલા મહિને અનાજ તૈયાર થઈ રહેકો, તો હું ભૂખે મરું? જો 3 મહિને તમે વરસાદ વરસાવો પછી કોઈક થી આવે તે બીજ બચ્યું હોય તો વવાય ને, મકઈ વાવવી છે તો મકઈ બચી હોય તો ને, કોઈ બિયારણ માટે શું બચાવ્યું હોય, ખાઈ જ નાખ્યું હોય ને કશું હોય? ક્યાંથી ખેડૂત બિયારણ શોધે, ક્યારે વાવે, ક્યારે ઉગે, ક્યારે મોટું થાય, તો હું મારે ભૂખા બેસી રહેવાનું? ખાવ કેશ લીધું હાથમાં, પણ છોટું કેશ બાળી મૂકું શ્રાપ આપીને. ઇન્દ્ર ક્યાં જાય? ઇન્દ્ર કહે છે પ્રભુ મને 12 કલાકની મોલત આપો. કે છે 12 કલાકમાં શું કરીશ? કે ત્યાં કે હું સીધી જુવાર વરસાવીશ, વરસાદ નહીં આખી પૃથ્વી પર જુવાર વરસાવું છું, અને જુવારથી લોકો રોટલા કેન ખાશે ને એમાંથી તમે મને રોટલો બનાવીને ધરાવજો કે છે, પણ આને ના કરશો. એટલે જુવારનું બીજું નામ વિશ્વામિત્રી. જુવારનું એક સંસ્કૃતનું નામ છે વિશ્વામિત્રી, ક્યાં કે વિશ્વામિત્ર વરસાવેલું, અને એ જ અનાજનું નામ જુવાર પડ્યું. વિશ્વામિત્ર કે સારું તારે પડી મૂકું છું, હમણાં તમે જાઓ પાછા 12 કલાક પછી જમાડું તમને, 12 કલાક પછી હું જમ. એટલે ઋષિએ લોકોના હિત માટે આ કરેલું. પણ પછી આ કથા આટલે નથી રહેતી, બાકી હા આગળ જાય છે પછી આ કથા. આ રાંધીને તૈયાર કરેલું તંત મૂકીને વિશ્વામિત્રે હેડ્યા, એટલે પેલું તૈયાર થયેલું બફાયેલું જે હતું એમાં જાન આવી, એમાં ચેતના આવી, અને બોલે હે ઋષિ તમે તો તમારો સ્વાર્થ મૂકીને ગયા, મારું શું? આ મારું હાડ, મારું આ શરીર તમે રોંધીને તૈયાર કર્યું, રઝળતું મૂકીને ગયા કે છે? પેલા ભંગીને લઈ જવા દીધું તો કમસે કમ એના પેટમાં તો જાત, એની જઠરાગની તો હું ઠારત, તમે મને મૂકીને ગયા આવું રઝળતું? એટલે પછી વિશ્વામિત્રી પછી એને વરદાન આપ્યું, જા કે છે આ જુવાર વરસ્યા પછી ઇન્દ્ર વરસાદ વરસશે, એટલે તું પણ માટીમાં ભરી જઈશ, કોવાઈ જઈશ, અને એમાંથી 2 વસ્તુઓ પેદા થશે, એ કળિયુગના જીવો હશે હશે ખાશે, તારા આગળનો જે પંજો છે એમાંથી લસણ પેદા થશે. આવું હોય ને લસણ કેવું હોય, અને તારા ફેફસાના વાંતરડામાંથી ડુંગળી પેદા થશે. આ પેલા ડુંગળી લસણ નહીં ખાવા વાળા આ દ્રષ્ટાંત કહે. એટલે ડુંગળી લસણ ખવાય, આ કથા કરો આ ત્યાંની કથા જોડેલી છે. આવું કોયલું કૂતરું એમાંથી વળી આ થયું, આ તો અમુક અમુક વસ્તુમાંથી વનસ્પતિ થઈ છે તો મેં તમને કહ્યું છે ને, બરાબર છે? વૃંદામાંથી તુલસી થઈ, લક્ષ્મીજીના સ્તનમાંથી બીલી થઈ, અને પાર્વતીજીની એમાંથી તમાકુ થઈ, તો આ એક વાત કે ભાઈ હરિજન હરિને ભજે તે હરિજન. આપણે બાપજી તો આ શબ્દ બાપુ થઈ ગયો, હા સો સાચે હમેરે હરિજન હિ, અગાધબુદ્ધમાં આવશે મારા સાચા હરિજન, જેમનામાં કોઈ દોષ ના હોય,
કામ ક્રોધ મોહ તજી અહંકારા હરક શોક અભિમાન વિકારા શીલવંતે લક્ષ્ય નિષિધ નહીં સો સાચે હમરે હરિજન હિ. એટલે બ્રાહ્મણ હરિજન શબ્દ વાપરે છે કે બ્રાહ્મણ કુળમાં કોણ કોણ પરમ ગુણના ભક્તો થયા, મોખ મોખ કે નામ બતાવો, મુખ્ય મુખ્ય નામ બતાવજો. તામે દ્વે માઈ શ્રેષ્ઠ સયાનું માયા રામ જન કૃષ્ણ બખાનું. આ બ્રાહ્મણ કુળના હતા માયારામ અને કૃષ્ણરામ. એટલે અશ્રતબા સિવાય પણ પુરુષોમાં બ્રાહ્મણ પરિવારમાં પરમગુરુના સેવકો હતા. બ્રહ્મ સમાજ પણ પરમગુરુના સેવકો હતા. આગળ હર દેખો જય દીક દિન દિન કી સાર અસાર સકલ વિધિ જાને કૈવલ મોક્ષ આદ પહેચાને તાતે દ્વે હમ શ્રેષ્ઠ સરાયે ગુણ ગરવા શીલ સહાય દિયા કહો તિન કે વરુવગકી લક્ષવંતી જનુની ભઈ જગકી અચરત અવલ રામ ચાલુ કરીને પછી બોલવાનું. શીલ સ્વભાવ ચહાવ ચિતવન કી એમનો શીલ એટલે ચારિત્ર, એમનો સ્વભાવ, એમના ચિત્તમાં એમના મનમાં પરમગુરુ પ્રત્યેની ચાહના અને એમના હૃદયમાં ખોજવૃત્તિ. ખોજવૃત્તિ એટલે જિજ્ઞાસુ, મુમુક્ષુ જિજ્ઞાસુ વૃત્તિ. મારા કરતા કોણ, ખરેખર સાચું શું, આ શાસ્ત્રમાં કશું ખરું છે કે નહીં, એવી ખોજ વૃત્તિ, જિજ્ઞાસુ વૃત્તિ. અધિક દિન દિન કી, બસ દિવસ હંમેશા અંતે જ માણસ આગળ આવે. જિજ્ઞાસા, તમે જિજ્ઞાસા વૃદ્ધિ થાય તમારું ચિંતન કરો, એની સાથે મન જોડાય, સંશોધન થાય. તો આજે માયારામ અને કૃષ્ણરામ બે બ્રાહ્મણો જે હતા એમની ખોજ વૃત્તિને કારણે જ પરમગુરુના શરણમાં આવ્યા. શ્રેષ્ઠ શું છે, ખરું શું છે, સત્ય શું છે, શાશ્વત શું છે, અને પાછા ચારિત્રવાન હતા, બહુ મહત્વની વસ્તુ. અને એમનો સ્વભાવ, એમના ચિત્તમાં ચાહના, પ્રેમ અને સરળ સ્વભાવ. કે સાચું જ્ઞાન તેને જ પ્રાપ્ત થઈ શકે. બાપજી કહે છે સરળ મુમુક્ષ શુદ્ધ ચિત્તે સુનત જાય ભવ ફેર, જુગ જાહેર બાહેર મહી અનભે જ્ઞાન હમેર. સરળ મુમુક્ષ શુદ્ધ ચિત્ત સુનત જાય ભવ ફેર. જે માનવ સરળ છે અને જેનું ચિત્ત શુદ્ધ એટલે પવિત્ર છે, પવિત્ર કરવું પડે ચિત્તને, હૃદયને પવિત્ર કરવું પડે. હૃદયમાં જે અપવિત્રતાઓ છે, ઈર્ષ્યા અહંકાર, આ બધી અપવિત્રતા એ આપણા હૃદયને અપવિત્ર કરે. કારણ કે એના કારણે આપણો વ્યવહાર, આપણી વાણી, આપણી દ્રષ્ટિ નિમ્ન કક્ષાની થઈ જાય, સત્ય ના શોધી શકે. અસત્યને પણ કદાચ સત્ય માનીએ અને સત્યને અસત માનવાનો વારો આવે, કારણ કે દ્રષ્ટિમાં અને હૃદયમાં નિર્મળતા ના હોવાને કારણે જે સાચો છે એને આપણે ખોટો માની બેસીએ અને ખોટો છે એને કેમ, તા કે પૂર્વાગ્રહના કારણે.
આપણો અહંકાર એ સત્યને સમજવા ના દે. એટલા માટે ગુરુ મહારાજ કહે છે, સરળ મુમુક્ષ શુદ્ધ ચિત્ત સુનત જાય પવ ફેર. માયારામ એવા હતા, કૃષ્ણરામ એવા હતા કે શુદ્ધ ચિત્ત વાળા હતા, સરળ સ્વભાવ વાળા હતા. એમના સ્વભાવમાં અહંકાર નહોતો, એમના સ્વભાવમાં ઈર્ષ્યા નહોતી, એમના સ્વભાવમાં પૂર્વગ્રહ નહોતો. અને તેને કારણે એ સત્યની શોધ કરતા હતા. હરખ હરદે ખોજ અધિક દિન દિન કી, રોજ રોજ કંઈક નવું સંશોધન કરે. સાર અસાર સકલ વિધિ જાણે. અને સંશોધન વૃત્તિથી તમને ખબર પડે કે ખરેખર સાચું શું છે અને ખોટું શું છે. એ જિજ્ઞાસ વૃત્તિ પૂરેપૂરી ઊભી થાય ત્યારે પણ ઘણી વખત આપણી બુદ્ધિ કોઈક પટમાં હોય, કોઈક પ્રભાવમાં હોય, તો સત્યનું સંશોધન આપણે ના કરી શકીએ. કે જેવો સંગ તો અહીંયા આવ્યા હતા, કૈવલ મોક્ષ આદ્ય પહેચાને, અને એમની એ વૃત્તિને કારણે કૈવલ કરતા જ આદ્ય છે અને કૈવલ વડે જ મોક્ષ થશે એવી એમને ખબર પડી. એ જાણી શક્યા પરમગુરુના સત્સંગથી. તાતે દ્વે હમ શ્રેષ્ઠ સરાયને, માટે આ બેને મેં શ્રેષ્ઠ કયા. ગુણ ગર્વાગત અસિલ સહાવે, બહુ ગંભીરતા, ગુણવાન હતા, શીલવાન હતા, સત્વગુણી હતા. સહાવે એમનામાં આ બધું શોભતું હતું, આ ચારિત્રથી એ શોભતા હતા, એમના સદગુણોથી એ શોભાયમાન હતા. નહીં, ઘણા માણસો શું થાય કે ભાઈ કપડેથી શોભાવો, સારા દેખાવું હોય તો. પણ બાપજી કે ના, આ એમના સદગુણથી શોભતા હતા એ. સ્ત્રીયા કહું તિનકે ઓર વગકી, એમની બાજુની આ પરિવારની ત્રણ કેટલી સ્ત્રીઓ પણ હતી. લક્ષ્યવંતી જનની ભાઈ જગકી, જગતમાં માતા સમાન બની, માર્ગદર્શક માતા સમાન, માતૃવત બધાનો ભાવ એમણે પ્રાપ્ત કર્યો. એવી અગ્રણ્ય, જુઓ એવી અગ્રણ્ય હતી પરમગુરુની ભક્તિમાં કે લોકો એમને પોતાની માતા સમાન માન આપતા હતા. એવી પ્રકારની સ્ત્રીઓનું વર્ણન હવે બાપજી કરે છે. અચરત અવલ રામ ઓર પ્રેમા, ચારનું નામ આપ્યું છે. કુલ ત્રોડે છોડે નહીં નેમા, કુળની મર્યાદા તોડી પણ નિયમ ના તોડે. જો આ નિયમ શબ્દ આગળથી છે, એટલા માટે ઘણી વખત કહેતો હોઉં છું, શીતળાજી બાપજી આજ્ઞા કરી નેમી બનો. એમના આવો કાર્યક્રમ હોય ને તો બે જગ્યાએ લખેલું, એક બાજુ નેમી બનો અને બીજી બાજુ લખેલું મહી વ્રત કરો. કારણ કે એનો પરમગુરુ બાપજીને પરમગુરુના પ્રગટ દિવસનો પ્રચાર કરવો હતો કે આ મહી બીજું જુઓ. હવે તો લખવું ના પડે, મેં બીજું જોયું એમ. પણ નેમી બનવાની વાત ખાસ, તો આદ્ય નેમી હું અછત બને કહું છું. સૌથી પ્રથમ નેમી કોઈ બન્યા હોય તો અછતવા. અને પરમ ગુરુ કહે છે કે એમણે કુળની મર્યાદા તોડી પણ નિયમ ના તોડ્યો. કુળની મર્યાદાઓ કેટલી ખોટી હોય છે. કુળની મર્યાદા માટે આપણાથી આવું ના થાય, આપણાથી આવું ના થાય. કુળની મર્યાદા ક્યાં? કુળની મર્યાદા ભક્તિ આગળ બીજી કોઈ મર્યાદા? મીરાને પણ આજ મર્યાદા નડી હતી ને બિચારીને, નરસિંહ મહેતાને પણ આજ મર્યાદા નડી હતી. આ કુળવાળા વધારે તોડી ખાય છે લોકોને. અને એમાં આજકાલ પાછું કુળદેવનું ચલણ બહુ ચાલી ગયું છે. રાજકીય લોકોએ પોતપોતાને આ જ્ઞાતિઓના સંગઠન બનાવવા માટે કોઈકનો મુખી બનાવો, અને મુખીને એક લખો પકડાઈ દીધો. પછી શું, આખું ટોળું વારું એના કરતા એક જ જણને પકડી રાખે ને બધું ટોળું એને જોડે આવી જાય. પણ બધાનો કુળ એક જ છે, બધાના કરતા એક જ છે, એ મહત્વનો વિષય પરમ ગુરુએ આપ્યો છે. તો કુલ તોડે છોડે નહીં નેમા, એ ચારુબાઈ પ્રેમ સ્નેહી, ભવ કેશિર ચાલી પગ દેઈ,
ભવકે શિર ચાલી પગ દઈ લોકોની માન્યતાના માથા ઉપર પગ મૂકી દીધો, એને ઠેસે ચડાવી દીધી કે અમારે નથી માનવું, પગ નીચે દબાઈ દીધું. બ્રાહ્મણ કુળની છીએ એટલે બહાર જવાય નહીં, કોઈ સંત પુરુષને પગે લગાય નહીં, આપણે બ્રાહ્મણ બ્રાહ્મણથી નીચે વર્ણને મનાય નહીં, આપણે સૌથી ઊંચ. એવી જે માન્યતા હતી એને એમણે ઠોકર મારી કે અમારે એવી માન્યતામાં જીવવું નથી, અમારે અમારું કલ્યાણ કરવું છે, જ્યાંથી અમારું કલ્યાણ થાય એવો સંદેશ જ્યાંથી મળે એને શરણે મારે જવું છે, એમાં મારે કુળ કોઈનું જોવું નથી. એવી કુળની મર્યાદાને ઠેકર મારીને આ ચાર ભાઈઓ ચાલી.